નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ સ્ટડી પોઈન્ટ YouTube ચેનલ અને ડિજિટલ ક્લાસમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર 2 બહુપદી. વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં દ્વિઘાત બહુપદીના જે શૂન્ય છે તે અને શૂન્ય અને શૂન્ય સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે આપણે આગળના વિડિયોમાં સમજેલા, બરાબર. તો આગળના જે વિડિયો જોયા હતા એ વિડિયોની અંદર દ્વિઘાત બહુપદી આપણે બે પદ દ્વારા લીધા હતા. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો હવે ત્રણ પદ દ્વારા બહુપદીના અવયવ પાડીને આપણે શૂન્ય શોધવાના છે, બરાબર. તો આજે ત્રણ પદ દ્વારા બહુપદી લઈને એના શૂન્ય શોધીએ અને એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસીએ, બરાબર. તો શરૂઆત કરીએ. આપણે અહીંયા લખેલું છે જે પહેલું ઉદાહરણ, ઉદાહરણ નંબર 2 છે, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આ જ રીતે તમને અલગ અલગ દાખલામાં હેડિંગ આપેલા હશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ તો પહેલા આપણે હું તમને કહી દઉં કે જ્યારે પણ તમને ત્રણ પદ આપેલા હોય તો એમાં અંતિમ પદની જે નિશાની છે એ ખાસ જોવાની, બરાબર. જો અંતિમ પદની નિશાની પ્લસ હોય, અંતિમ પદની નિશાની જો પ્લસ હોય તો ભાગ પાડતી વખતે સરવાળો કરવાનો છે. વચ્ચેનું જે પદ છે એ મેળવવા માટે આપણે ભાગ પાડતી વખતે સરવાળો કરવાનો અને ઈ પણ એમાં કઈ નિશાની મૂકવાની તો ઈ પણ જોઈ લેવાનો કે કેવી નિશાની છે, તો કે પ્લસ છે. તો પ્લસ પ્લસ નો નિયમ લાગુ પડશે. જો કદાચ અહીંયા માઇનસ હોય તો આપણે નિશાની લાગુ પડશે માઇનસ માઇનસ, પણ એનો નિયમ પણ ઈ જ આવે છે, એટલે માઇનસ માઇનસ શું થાય, પ્લસ જ થાય. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું છું કે અહીંયા જ્યારે તમને અંતિમ પદમાં નિશાની પ્લસ આપેલી હોય તો ભાગ પાડતી વખતે સરવાળો જ કરવાનો છે, બરાબર. તો આપણે આ બહુપદીને આપણે લખીએ કે ભાઈ x² + 7x + 10 = 0, કેમ કે શૂન્ય શોધવાના છે તો એના બરાબર આપણે શૂન્ય મૂકી જ દેશું. ઓકે, તો આપણે 10 ના એવા ભાગ પાડવાના છે કે એના ભાગ પાડતી વખતે તમને વચ્ચેનું પદ છે એનો સરવાળો કરતા 7 મળે. બીજી વાર કહી દો, અહીંયા કેટલા છે, તો 1 છે. તો આ બંનેનો ગુણાકાર થાય. જો અહીંયા 1 હોય તો 10 એકા 10 થાય. આ સિવાય તમને અંક આપ્યો હોય તો અહીંયા તમારે એનો ગુણાકાર કરીને ઈ સંખ્યાના તમારે ભાગ પાડવાના રહેશે. એવો પણ આપણે આગળ દાખલોમાં જોશું, બરાબર. તો આપણે 10 ના એવા બે ભાગ પાડીએ કે જેથી એનો સરવાળો કેટલો થાય, તો કે 7 થાય. ઓકે, તો પહેલા 10 એકા 10 થાય, 10 માં એક ઉમેરો તો 11 થાય. આપણે જોઈએ છે કેટલા, 7, તો એ આવશે નહીં. ચાલો હવે તો કે 5 દુ તો કે 10 થશે. પાંચ અને બે, પાંચમાં બે નાખો એટલે કેટલા આવે, તો કે 7 આવી જાય. ઓકે, તો આપણો જે સરવાળો જોતો તો એ 7 મળી ગયો. કેવી નિશાની છે, તો કે પ્લસ, તો અહીં મૂકી દો પ્લસ. ઓકે, ચલ કયો છે, તો x, તો અહીં x, અહીંયા પણ x. આ બંનેનો તમે સરવાળો કરશો એટલે પ્લસ 7x તમને લાસ્ટમાં મળશે. તો જે જોતું તે આપણે મળી ગયું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તો હવે એના આગળ ભાગ પાડીએ. ભાગ પાડતી વખતે આપણે પેલી સંખ્યા જે છે એ પદનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. આપણે તો કે x² આ જ પદને પાછું અહીંયા થોડેક અંતરે લખી નાખો, અહીં x² બંનેના છેદમાં, બરાબર. બંનેના છેદમાં તમે જે ભાગ પાડેલા છે એ નિશાની સહિત પદ લખવાનું છે. અહીંયા લખવાનું છે પ્લસ 5x અને પ્લસ 2x, બરાબર. તો અંશ અને છેદમાં જે સરખી સંખ્યા છે તમારે જે ઉડાડવાની છે ઉડાડી નાખવાનું. તો કઈ x કેટલી વાર આવે છે, તો કે બે વાર આવે છે. મારો લીધો તો x ને બે વખત લખો ગુણાકારમાં. એ રીતે અહીંયા પણ x ને પણ બે વખત લખી નાખો, કેમ કે બે ઘાત છે. ઓકે, x x શું થશે, તો કે અહીંયા x x ઉડી જશે અંશ અને છેદમાં. એ રીતે અહીંયા પણ x x શું થઈ જશે, તો ઉડી જશે. તો આપણે જે પદ મળ્યું એ કયું પદ હશે, તો જોઈએ લખીએ. અંશમાં શું લીધું છે, તો કે x, એટલે પહેલો કૌંસ બનશે તમારો, પહેલા કૌંસમાં x, નીચે તમને કેવું પદ મળ્યું છે, તો કે પ્લસ 5. તો અહીંયા પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, પહેલો કૌંસ બની ગયો છે. ચાલો બીજો કૌંસ જોઈએ, તો કે આમાં શું લીધું છે, x, તો મૂકી દો x. અહીંયા છેદમાં શું લીધું છે, પ્લસ 2, તો મૂકી દો પ્લસ 2.
is equal to 0 તમે છેદ ઉડાડ્યા પછી જે પદ ઉડ્યા છે એને નિશાની સાથે લખવાના એટલે x ની પહેલી કિંમત ના x ની બીજી કિંમત મળી ગઈ આ પ્લસ 5 છે ઓડી પર લઈ જાઓ એટલે એવા થઈ જશે તો કે માઈનસ થઈ જશે તો x ની કિંમત મળી માઈનસ 5 બીજી આને ઓડી પર જવા દો તો માઈનસ 2 થઈ જશે બરાબર તો આપણે આ બંને સંખ્યાઓ મળી ગઈ છે હવે આપણે શું કરશું આલ્ફા અને બીટા લખી નાખશું તો કે આલ્ફા બરાબર આપણી પાસે માઈનસ 5 મળ્યા છે અને બીટા બરાબર પણ આપણે માઈનસ 2 મળ્યા છે આટલું થઈ ગયું હવે આપણે આના આધારે a b અને c સહગુણક મેળવી લઈએ કેમ કે હવે આપણે સહગુણકનો સહગુણકના આધારે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ અહીં ચકાસવાનો છે બરાબર તો પહેલા a પછી b અને ત્યાર પછી c a એટલે જો સહગુણક x ની બાજુમાં ગયા તો એ પછ એક મૂકી દો અહીંયા b આને ગઈ પાસે વચ્ચેનું પદ પ્લસ 7 મૂકી દો અહીંયા 7 c અચળ પદ છે તો અહીંયા 10 આ બધે આપણે મળી ગયું આ ત્રણેય પદ આપણે મળી ગયા ચાલો રેડી હવે હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો છે બરાબર તો એનું સૂત્ર મૂકી દઈ કે ભાઈ શૂન્યનો સરવાળો સૂત્ર છે માઈનસ b ના છેદમાં a ઓકે b એટલે કેટલા છે તો કે 7 આગળ નિશાની માઈનસ છે તો અહીં માઈનસ મૂકવાની માઈનસ 7 a એટલે કેટલા છે તો કે 1 આ બંનેનો ભાગાકાર કરો તો લાસ્ટમાં તમને જવાબ શું મળશે માઈનસ 7 જ મળશે બરાબર ત્યારબાદ શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર સૂત્ર છે c ના છેદમાં a c ના છેદમાં a c એટલે કેટલા છે તો કે 10 a કેટલા છે તો કે 1 બંનેનો ભાગાકાર કરશો એટલે તમને લાસ્ટમાં જવાબ શું મળશે તો કે 10 મળશે તો આપણે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો બે આપણે શું થયા છે અહીંયા મળી ગયા છે બરાબર તો આ રીતનું તમારે આખો સ્ટેપ રૂપે તમારા દાખલા ગણવાના રહેશે જોઈએ નેક્સ્ટ દાખલો આમાં નિશાની અંતિમ પદની નિશાની કેવી હતી પ્લસ હતી વચ્ચેની નિશાની કેવી હતી તો કે એ પણ પ્લસ હતી એટલે આ બેનો આપણે સરવાળો કરતા કેવી નિશાની મૂકી પ્લસ મૂકી આગળ જોઈએ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1 એનો જે આપણે આપ્યો છે એ જોઈએ દાખલો તો કે 4s² જો અહીંયા ચલ રૂપે તમને s આપ્યો છે આગળ x આપ્યો તો અહીંયા s આપ્યો છે 45 નથી લખેલા અહીંયા s લખેલા છે એટલે 4s નો વર્ગ માઈનસ 4s પ્લસ 1 એટલે અંતિમ પદ તમને કેવું મળ્યું તો કે માઈનસ વાળું મળ્યું અંતિમ પદ જો તમને માઈનસ વાળું મળે બરાબર અંતિમ પદ જો તમને વિદ્યાર્થી મિત્રો માઈનસ વાળું મળે તો બાદ બાકી થાય પણ આ કેવું મળ્યું છે આપણે પ્લસ વાળું મળ્યું વચ્ચેનું પદ માઈનસ વાળું છે તો આપણા નિયમમાં કઈ ફેરફાર નથી કરવાનો અંતિમ પદ પ્લસ છે તો આપણે ભાગ પાડતી વખતે સરવાળો કરવાનો છે આગળ અંક છે તો ઓકે તો એ બે નું શું કરશો તો કે ગુણાકાર ગુણાકાર કરીએ 4 એકા 4 આ 4 એકા 4 નો ગુણાકાર કરતા આપણે 4 ના એવા ભાગ કરવાના છે વચ્ચે તમને કેટલા મળવા જોઈએ 4 મળવા જોઈએ બરાબર તો આપણે વચ્ચેના પાછા બે ભાગ પાડી નાખીએ તો કે 4 ના ભાગ પાડીએ તો 4 એકા 4 4 માં એક ઉમેરો એટલે 5 થાય તો આવે નહીં તો 2 2 4 થશે ઓકે તો 2 2 4 એના ભાગ પડી ગયા ચાલો રેડી હવે અહીંયા નિશાની કેવી છે માઈનસ છે તો મૂકો માઈનસ અહીંયા પણ માઈનસ આ બંનેનો તમે સરવાળો કરશો તો માઈનસ 4 જ મળશે તમને ઓકે પાછળ ચલ શું છે તો કે s તો અહીંયા મૂકી દો s આપણે એના શું કર્યા ભાગ પાડ્યા બરાબર તો લખીએ બહુપદીને આપણે અહીંયા 4s² માઈનસ 4s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હવે આપણો જે પ્રથમ પદ છે તો કે 4s નો વર્ગ એ એકવાર અહીંયા મૂકી દો પાછો બીજી વાર આપણે અહીંયા મૂકી દે અને એના બંનેના છેદમાં આપણે આ બે ભાગ પાડેલા છે એ સંખ્યા અહીંયા મૂકવાની છે આ જે સંખ્યા રહે એ બે સંખ્યા તમારે એની નિશાની સાથે મૂકવાની માઈનસ 2s અને માઈનસ 2s ઓકે હવે આપણે છેદ ઉડાડીએ પહેલા તો સૌપ્રથમ 4 ના ભાગ પર છે 4 2 2 4 એટલે 2 ઉડી ગયા અંશમાં અહીંયા પણ 2 2 4 તો 2 ઉડી ગયા અહીંયા
ઓકે હવે s કેટલી વાર છે બે વાર છે તો એક વાર ઉડાડી ગયો એટલે s s ગયા ગયા એટલે અહીંયા પણ પાછા s s ઉડાડી ગયો એક એક વાર તો એક એક વાર ઉડી ગયા વૈદા એક વાર રેડી ચાલો હવે એને આપણે બીજા કૌંસમાં લખતા જાય અંશનું પદ જે વૈધું છે q પાડો અંશમાં 2 અને s વૈધા છે બે ભેગા કરી નાખો 2s નીચે શું વૈધું છે માઈનસ કાઈ વૈધું નથી જ્યારે કાઈ ન વૈધું હોય બધું પદ ઉડી ગયું હોય તો કેટલા વૈધા હોય 1 વૈધા હોય બરાબર 0 બરાબર ત્યાર પછી એ રીતે બીજા કૌંસમાં 2s માઈનસ અહીંયા પણ છેદમાં કાઈ નથી વૈધું તો કેટલા વૈધા હશે તો કે 1 વૈધા હશે is equal to 0 ઓકે હવે આ 1 ને ઓલી કોર જવા દીઓ એટલે s ની તમને કિંમત મળશે કે ભાઈ s બરાબર માઈનસ છે ઓલી કોર જાય તો કેવું થઈ જશે પ્લસ ચલ સાથે સંકળાયેલું હંમેશા એ સંખ્યાના છેદમાં જાય એટલે s ની જવાબ s નો જે જવાબ મળશે તમને કેવો મળશે s બરાબર 1 ના છેદમાં 2 ત્યાર પછી બીજા પદમાં અથવા તરીકે લખી નાખો તો કે s બરાબર 1 ના છેદમાં કેટલા આવશે 1 માઈનસ છે ઓલી કોર જશે પ્લસ 2 ના છેદમાં જશે એટલે જવાબ પણ અહીંયા જે આવ્યો તો એ જ જવાબ આપણે મળશે બરાબર તો આને આપણે પહેલાને નામ દે દીધી આલ્ફા 1 ના છેદમાં 2 બીજાને દે દીધો બીટા 1 ના છેદમાં 2 હવે આપણે a b અને c મૂકી દે અહીંયા a ત્યાર પછી b અને ત્યાર પછી c a એટલે જો પહેલું પદ કેટલું છે 4 મૂકી દો સહગુણક 4 b કેવા છે તો કે માઈનસ છે તો બંને માઈનસ માઈનસ વાળું દિશાની સાથે મૂકવાનું c પ્લસ 1 તો મૂકી દો પ્લસ 1 આટલું થઈ ગયું ઓકે ચાલો હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે માર્કમાં શોધ્યા હતા એમ આપણે શોધી નાખીએ શૂન્યનો સરવાળો બરાબર માઈનસ b ના છેદમાં a માઈનસ ના માઈનસ મૂકો b વાળું પદ પણ માઈનસ છે કૌંસમાં લખો માઈનસ 4 છેદમાં a એટલે કેટલા તો કે e 4 છે ઓકે 2 માઈનસ માઈનસ છે તો 2 માઈનસ માઈનસ તો થઈ જાય પ્લસ પ્લસ ના 4 ના છેદમાં પ્લસ 4 4 4 ઉડી જાય કાઈ ન વધે તો હંમેશા કેટલા વધશે તો કે 1 વધશે એટલે શૂન્યનો સરવાળો કેટલો આવ્યો 1 આવ્યો ત્યાર પછી સૂત્ર મૂકીએ આપણે બીજું શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર તો એનું સૂત્ર છે c ના છેદમાં a c કેટલા છે તો કે 1 છે a કેટલા છે તો કે 4 છે આમાં 1 ના છેદમાં 4 છે છેદરૂપ છે નહીં તો એનો જવાબ આપણે શું ગણશું 1 ના છેદમાં 4 ગણશું તો આનો જવાબ ગણાશે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળનો દાખલો જોઈએ ત્રીજો દાખલો અત્યાર સુધી જે આપણે દાખલા લીધા હતા એ બંને દાખલાની અંદર અંતિમ પદ કેવું હતું તો કે પ્લસ વાળું જ હતું હવે અહીંયા અંતિમ પદ તમને માઈનસ વાળું તમને જોવા મળશે તો આપણે જોઈએ પહેલા બીજો દાખલો આપણે આપ્યો છે કે ભાઈ 6x નો સ્ક્વેર માઈનસ 3 અને પછી માઈનસ 7x 3 સરખો નથી આપણા ક્રમના નિયમ પ્રમાણે બહુપદી તમને આ સ્વરૂપમાં જ મળવી જોઈએ p x બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c આ ક્રમમાં હોવી જોઈએ નથી ગોઠવી નાખીએ પાને ઓકે 6x સ્ક્વેર પહેલા આવશે પછી x વાળું પદ જે તો કે -7x અને પછી આવશે -3 બરાબર 0 નિશાની સાથે જે આપણે પદ ઉપાડવાનું છે ઓકે હવે આપણે આ બંનેનો શું કરશું તો કે અહીંયા ગુણાકાર કરી નાખીએ ભાઈ ઓકે તો અહીંયા ગુણાકાર આપણે કયા સ્વરૂપે કરશું તો કે અંક આવી પાછા આપણે આ બંનેનો શું થશે તો કે ગુણાકાર થશે આગળના અને છેલ્લા અંકનો બંનેનો ગુણાકાર કરી એનો ભાગ પાડવાનો છે બરાબર અને બીજી વાત એ તમને કહી દો અંતિમ પદ માઈનસ છે જો અંતિમ પદ અહીંયા પ્લસ કીધું હતું તો આપણે ભાગ પાડતી વખતે સરવાળો કર્યો પણ જો અંતિમ પદ માઈનસ હોય તો શું કરવાનો બાદબાકી કરવાની અને જ્યારે તમે બાદબાકી કરો તો નિશાની માઈનસ પ્લસ અને પ્લસ માઈનસ ની નિશાનીને ધ્યાનમાં રાખીને આપણે મૂકવાની એ તો સાવ સિમ્પલ જ છે બરાબર આપણે જોઈએ તો 6 13 ને 18 18 ના આપણે બે એવા ભાગ પાડવાના છે કે જેનો
જેની બાદ બાકી કરતા વચ્ચેનો પદ આપને 7 મળે કેટલું મળે તો કે 7 મળે બરાબર આપણે બાદ બાકી કરવાની છે શું કામ તો કે અંતિમ પદ આપને કેવું મળ્યું છે માઈનસ માં મળ્યું છે ખાસ યાદ રાખજો અંતિમ પદ માઈનસ હોય તો ભાગ પાડતી વખતે બાદ બાકી કરવી બરાબર તો જોઈએ 6 3 18 6 માંથી 3 કાઢો તો 3 વધે નો ચાલે ભાઈ રાખી દીઓ આપણે 18 ના ભાગ બીજા પાડી 18 એક 18 18 માંથી 1 કાઢો તો 17 આવે 7 જોઈએ છે નો આવે ઈ સિવાય ના આપણે ભાગ પાડી 18 ના તો 18 બીજા ક્યાં ઘડિયામાં આવશે તો કે 9 2 ને 18 9 માંથી હું 2 કાઢી નાખું તો 7 મળી જાય ઓકે તો અહીં લખી નાખીએ 7 ગુણ્યા 2 9 2 ને 18 મળી ગયા ચાલો હવે 9 ગુણ્યા 2 9 2 ને 18 આપણે 9 મળી ગયા ઓકે હવે 9 માંથી તમે 2 કાઢો એટલે 7 મળે રેડી હવે જો અહીં 7 માં કેવી નિશાની છે માઈનસ તો આ બે માંથી જે મોટું દેખાતું એમાં નિશાની કેવી રાખવાની માઈનસ રાખવાની અને તો નાનામાં કેવી આવશે તો કે નાનામાં પ્લસ આવશે અને કયો ચલ છે તો x છે તો અહીં x x મૂકી દો અને આની તમે બાદબાકી કરશો એટલે તમને જવાબ કેવો મળશે -7x જે આપણે વચ્ચેનો પદ જોતું તો એ આપણે મળી ગયો બરાબર તો હવે એની વાત આપણે પ્રથમ પદનો ઉપયોગ કરી લે 6x નો સ્ક્વેર છેદમાં રાખી દે પાછો એ લખી નાખીએ 6x નો સ્ક્વેર ઓકે ચાલો હવે આપણે બે ભાગ પાડ્યામાં પહેલા -9x પછી +2x ભાગ પાડી વખતે લખા રેડી હવે આપણે અહીંયા છેદ ઉડશે કે લાંબમાં ઉડાડી દે તો કે આ 3 3 9 અને 3 2 ને 6 તો બંનેમાંથી 3 3 શું થઈ જશે ઉડી જશે એક માઈનસ છે તો એકમાં રાખી દેવાનો પછી x અહીંયા કેટલી વાર છે બે વાર છે તો એકવાર ઉડાડી દો એટલે વધ્યું શું ખાલી x વધ્યો ચાલો હવે અહીંયા પણ એ જ રીતે 3 2 ને 6 તો 2 2 શું થઈ ગયા ઉડી ગયા અહીંયા પાછો x શું થઈ જશે તો કે ઉડી જશે એટલે કેટલા x વધશે તો કે 1x વધશે બરાબર તો જે વધ્યું છે આપણે એને લખીએ નિશાની સાથે તો અહીં આપણે લખશું 2 અને x વધ્યા છે એટલે 2x નીચે આપણે ખાલી -3 વધ્યા છે -3 મૂકી દીધું બરાબર 0 પહેલો કૌંસ પૂરો થઈ ગયો બીજો કૌંસ આપણે લખીએ તો કે 3 એમાં વધ્યું ગુણાકારમાં x એટલે 3x પ્લસ 2 x એ બધું ઉડી ગયું છે કાઈ ન વધ્યું હોય તો કેટલા હોય તો કે f is equal to 0 ઓકે x ની કિંમત બનાવી લે x બરાબર 3 વળી કોર જાય એટલે પ્લસ થઈ જાય છેદમાં કેટલા જવા દો તો કે 2 આ પહેલી કિંમત એ જ અહીંયા બીજી કિંમત -1 છેદમાં 3 પ્લસ 1 વળી કોર જશે તો કેવા થઈ જશે માઈનસ તો આ બંને આપણે મળી ગયું ચાલો હવે આપણે શું કરીશું આલ્ફા ઇન્ટુ આલ્ફા ને બીટા મૂકી દે આલ્ફા બરાબર 3 ના છેદમાં 2 બીટા બરાબર -1 ના છેદમાં 3 એ બી અને સી ચાલો એ એટલે જો અહીંયા જોવાનું આમાં નહીં જોવાનું કે તો કે એનો ક્રમ બરાબર આ પહેલો નથી પહેલા 6 b -7 c ઈ પણ -3 છે મૂકી દે આપણે સૂત્ર પહેલું સૂત્ર આપણું શું છે તો કે શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a અ માઈનસ ના માઈનસ પહેલા મૂકી દે b એટલે કેટલા છે તો કે -7 છે મૂકો છેદમાં કેટલા આવશે એ એટલે 6 છે ઉડાડી દીઓ માઈનસ માઈનસ શું થઈ જાય તો કે પ્લસ ઓડીએમ નથી એટલે 7 ના છેદમાં કેટલા મળશે 6 આમાં છેદ પણ નથી ઓડીએમ રાખી દીઓ તો એ શૂન્યનો સરવાળો મળી ગયો એવી રીતે શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a c એટલે -3 6 a એટલે 6 આમાં છેદ ઉડશે તો કે તો ઉડાડી કે 3 2 6 3 3 નો ડી અંશમાં કાઈ ન વધે તો કેટલા વધશે તો કે 1 અને -1 ના છેદમાં કેટલા વધશે 2 તો આપણે આ દાખલો આ રીતે પૂર્ણ કર્યો બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે નેક્સ્ટ દાખલા તરફ આપણે જઈએ ત્યાર પછી તો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો
3x નો સ્ક્વેર પ્લસ x માઈનસ 4 તો આપણે એના ભાગ પાડવાના છે અને ઈ ભાગ પાડવા માટે આપણે 3x નો 3x સ્ક્વેર પછી x અને માઈનસ 4 આ બંનેના અંકનો આપણે ગુણાકાર કરશું 3 4 ને 12 બરાબર આપણા નિયમ પ્રમાણે આપણે અંતિમ પદ કેવો છે તો કે માઈનસ છે માઈનસ છે એટલે આપણે શું કરશું તો કે ભાગ પાડતી વખતે બાદબાકી કરશું અને આપણે 12 ના એવા ભાગ પાડવાના છે બાદબાકી કરતા તમને કેટલા મળે તો કે 1 મળે બરાબર તો કરીએ આપણે એટલે 6 2 12 6 માંથી 2 જાય તો 4 વધે નો આપણે તો કે 4 તેરી 12 કરીએ તો 4 માં 3 કાઢો તો 1 મળી જાય તો મૂકી દે અહીંયા 4 અને 3 કેટલા જોઈએ છે તો કેવા જોઈએ છે પ્લસ તો મોટા ભાગમાં પ્લસ નાનામાં માઈનસ એટલે બાદબાકી કરતા કેટલા મળી જશે 1 મળશે બરાબર કેવો ચલ છે તો કે x છે તો બંનેમાં મૂકી દો x અહીં કેવો પદ મળશે પ્લસ 1x એટલે મૂકીએ તો અહીંયા 3x ના 3x સ્ક્વેર એને મૂકી દો એકવાર અહીંયા અને એકવાર અહીંયા બરાબર હવે તમે જે ભાગ પાડ્યા છે 4x અને -3x એને મૂકવાના છે છેદમાં પ્લસ 4x અને -3x સરખી સરખી સંખ્યા આપણે શું કરવાની છે તો કે ઉડાડવાની છે તો કે x અહીંયા બે વાર છે માધ્ય લીટો એટલે એક એક વાર અહીંયા અંશ અને છેદનો દિશા અંક નથી ઉડેમ રાખી દો અહીંયા અંક ઉડેમ છે ઉડાડી દો x બે વાર આવે છે લખી નાખો અને માધ્ય લીટો એક એક x ઉડી ગયા આવડી ગયા સંખ્યા આવે કઈ મેળું ઓકે ભાગ પાડી લખી નાખો અહીંયા કે ભાઈ 3x પેલા કૌંસમાં પછી પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર બીજા કૌંસમાં ખાલી x છેદમાં કાંઈ નથી વહીતું નિશાની માઈનસ 1 1 માઈનસ છે અને એની સાથે કાઈ ન હોય તો કેટલા લીધા હોય 1 લીધા ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે તો x ની કિંમત બનાવી નાખીએ માઈનસ 4 ના છેદમાં કેટલા આવશે તો કે અહીંયા 3 આવશે આ બની કો જાય ના છેદમાં હવે માઈનસ થઈ જાય ના 3 જશે ના છેદમાં બીજી સંખ્યા છે x બરાબર કેટલા મળશે પ્લસ 1 મળશે આ ભાગ પડી ગયા બાદ ત્યારબાદ આલ્ફા અને બીટા લખી નાખીએ માઈનસ 4 ના છેદમાં 3 આલ્ફા બીટા 1 ઓકે a બરાબર b બરાબર અને c બરાબર ની કિંમત મેળવી લે a એટલે કેટલા છે તો કે 3 b કેટલા છે તો કે ખાલી 1 c કેટલા છે તો માઈનસ 4 ઓકે આટલું થઈ ગયા બાદ હવે આપણે એના શૂન્ય શોધવાના છે એટલે પહેલા સોરી શૂન્ય શોધાઈ ગયા બાદ હવે આપણે એનો સરવાળો અને ગુણાકાર શોધવાનો છે તો લખીએ શૂન્યનો સરવાળો માઇનસ b ના છેદમાં a માઇનસ ના માઇનસ b એટલે 1 a એટલે 3 એટલે જવાબ મળશે માઇનસ 1 ના છેદમાં 3 ત્યારબાદ શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a c એટલે માઇનસ 4 a એટલે છેદમાં 3 છેદ ઉડ્યો નથી એટલે એનો જવાબ પણ કેવો આવશે માઇનસ 4 ના છેદમાં 3 તો વિદ્યાર્થી મિત્રો આ જે તમે ભાગ પાડ્યા એ પણ રીત ચાલે અને ત્યાર પછી તમને અન્ય રીત જે કૌંસ વાળી રીત આવે છે એ રીતે પણ તમે અવયવ પાડી શકો છો બંને રીતે તમને જે રીત ફાવે એ રીતે તમે અવયવ પાડી અને x ની કિંમત શોધી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે 5 દાખલા છે એ દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે હવે આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર જે તમને અહીંયા પ્રશ્ન આપ્યો છે બરાબર એનો તમે જે જવાબ શોધ્યો છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તો હવે તમને પ્રશ્ન રૂપે એટલે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે અને આ બંને તમને આપેલા હશે અને તમારે આ સ્વરૂપ શોધવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત